विकास केवो होय तो एवो कही शकाय के ज्या खाड़ाओनुं साम्राज्य होय अने दर वर्षे लोकोना टैक्सना करोड़ो रूपया धोवाई जता होय, लोकोनी कमर भांगती होय, लोकोना जीव जता होय तेने आपणे विकास कहीशुं। कहेवानी पण अहीं जरूर नथी, तमे खुद विकसित अने विकासशील गुजरातना आ विकासने जोई शको छो। ज्या कहेवाय छे डामर वाळो रस्तो, परंतु देखाय छे माटीदार अने खाड़ादार रस्तो। आ दृश्यो राजकोटना ધોરાજીના છે, જે આજે શહેરમાં પ્રવેશો એટલે તમારે તમારી સુરક્ષા જોઈને ચાલવું પડે છે। કારણ કે ધોરાજીના પ્રવેશદ્વાર અને શહેરના તમામ મુખ્ય માર્ગોની હાલત ખૂબ જ ખરાબ છે। તમામ રોડ ઉપર મોટા અને ઊંડા ખાડા પડી ચૂક્યા છે અને આ રોડ ઉપરથી જ્યારે કોઈ વાહન કે કાર પસાર થાય તો કાર જાણે કે નાચતી હોય તેવો આભાસ થશે। એવું કહી શકાય કે કોઈ વ્યક્તિને ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈ જવાની જરૂર પડી તો હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનો જીવ જઈ શકે છે। આવું ન કહેવું જોઈએ, પરંતુ તેનું કારણ તમારી આંખો સામે છે। જો કે ધોરાજીની પરેશાન જનતા આ વિકાસને કેવો વિકાસ ગણે છે, જરા તે પણ સાંભળો। સાહેબ, ધોરાજીની અંદરમાં છેલ્લા 2-3 વર્ષમાં તમામ રસ્તા બનાવવામાં આવ્યા છે તંત્ર તરફ, શાસક પક્ષ તરફથી, પરંતુ અત્યારે આપ પોતે બી આ નજરે નિહાળી શકો છો કે રોડ રસ્તાની હાલત કેવી છે। અને આ રસ્તા જે બનાવવામાં આવ્યા છે, જેટલા બી 41 કરોડની ગ્રાન્ટ વાપરી છે એ લોકો કહે છે, તો 41 કરોડ જેવું રિઝલ્ટ અહીંયા દેખાતું નથી। અહીંયા પબ્લિકને, રાહદારીને ચાલવામાં, વૃદ્ધ માણસોને ચાલવામાં એવી રીતે બહુ તકલીફ પડી રહી છે। ખુદ ધારાસભ્ય આ મેઇન રોડમાંથી 10 દિવસમાં પસાર થાય છે, પણ ધારાસભ્યને આ ધ્યાનમાં નથી આવતું। 2 વર્ષ પહેલા 41 કરોડના ખર્ચે તૈયાર કરાયા હતા રોડ, 2 વર્ષમાં કરોડો રૂપિયા પાણીમાં ધોવાયા। દ્રશ્યોમાં આપણે રોડની જે હાલત જોઈ રહ્યા છીએ તેવી હાલત શહેરના 45% રસ્તાઓની છે। જોકે અહીં આ ખાડાદાર વિકાસમાં કોંગ્રેસની ભૂમિકા સામે સવાલો ઉઠી રહ્યા છે। આક્ષેપો એવા છે કે ધોરાજીમાં કોંગ્રેસનું સામ્રાજ્ય છે, ધારાસભ્ય પણ કોંગ્રેસના છે અને નગરપાલિકા પણ કોંગ્રેસના હાથમાં છે। જોકે ભાજપના આક્ષેપ સામે કોંગ્રેસ ધારાસભ્ય પોતાનો બચાવ કરતા આ રોડ રસ્તા ભાજપની દેન હોવાનું જણાવી રહ્યા છે। હાલ ધોરાજીની અંદર નજેવા વરસાદથી પણ ધોરાજી શહેરના મુખ્ય માર્ગો તથા સોસાયટીના માર્ગો 40-45% રોડ રસ્તાનું ધોવાણ થયેલ છે, જેથી કરીને ધોરાજીની પ્રજાજનોને તેમાં આવવા જવામાં, સ્કૂલ બસમાં વગેરેમાં, વાહનોમાં પણ તકલીફ પડે છે। હાલ ધોરાજીની અંદર નગરપાલિકા પણ કોંગ્રેસની છે, ધોરાજીમાં ધારાસભ્ય પણ કોંગ્રેસના છે, પણ મને એવું લાગે છે કે કોંગ્રેસની નગરપાલિકાને કે કોંગ્રેસના ધારાસભ્યને ધોરાજીના પ્રજાજનોની સુખાકારીની 1 ટકો પણ ચિંતા નથી અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી અને પોતાની સત્તા ચલાવવા માગે છે તેવું મને લાગે છે। ધારાસભ્ય તરીકે, જવાબદાર માણસ તરીકે દાવા સાથે કહું છું કે કોંગ્રેસના શાસનમાં બનેલા એક પણ રોડ રસ્તા તૂટ્યા નથી। ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તા વગર હવાતિયા મારે છે અને વાહિયાત આક્ષેપો કરી રહ્યા છે। ધોરાજી શહેરમાંથી પસાર થતા જેતપુર રોડ, જૂનાગઢ રોડ અને જમનાવડ રોડ, આ 3 રસ્તાની કન્ડિશન ખરાબ છે એ વાત હું સ્વીકારું છું, પરંતુ એ રાજ્ય સરકાર હસ્તકના રસ્તાઓ છે। સવાલ અહીં એ છે કે 45 કરોડના ખર્ચે બનેલ રસ્તા 2 વર્ષમાં કેવી રીતે ધોવાઈ ગયા, કોની મિલીભગતથી રસ્તાઓની આવી હાલત છે, શું આ જીવલેણ અને ધોવાયેલા રસ્તાઓને વિકાસ કહેશો, કયા કોન્ટ્રાક્ટરે આવા મજબૂત રસ્તા બનાવ્યા જે 2 વર્ષમાં ધોવાઈ ગયા, ધોરાજીના રસ્તાઓ પર ડામરની જગ્યાએ માટી જ કેમ દેખાય છે, શું આવી રીતે જનતાના ટેક્સના કરોડો રૂપિયા ખાડામાં જાય છે। ધોરાજીની જનતાને આ તમામ સવાલોનો જવાબ જોઈએ છે, સાથે સાથે વિકાસશીલ સરકાર શું આને વિકાસ કહે છે તેનો પણ જવાબ જોઈએ છે। આશા રાખીએ કે તે વિકાસના ખાડા જોઈને સરકાર રિએક્શનમાં આવશે। યોગેશ ધારૈયા, VTV ન્યૂઝ, ધોરાજી।